આ જે જગ્યા છે એ વોર્ડ છે. વોર્ડની ઉપર અહીંયા આગળ 500 વર્ષ પુરાણું આ જૂનું વોર્ડનું ઝાડ છે. જે ઝાડના નીચે અમે ઊભા છે, અહીંયા આગળ ઋષિ મુનિઓ, સંતો મુનિઓ અને સાધુ સંતો અહીંયા તપશ્ચર્યા કરી એમણે એમની સિદ્ધિ પણ પ્રાપ્ત કરેલી છે. આ પવિત્ર સ્થળના દર્શન કરવાથી આપણે ધન્યતા અનુભવીએ છીએ. સરસ. આ આ જે આવડો આ વડ છે દાદા, મૂળ ક્યાં ઉડી ગયેલા જો, કેટલો હું એ જ જોઉં છું દોસ્તો. આ જે વડ છે આ તમે જુઓ, વડ આપણે પણ ઘડી આપણે વડવાઓ કહીએ છીએ. વડવાઓ એટલે કે ભાઈ કુટુંબમાં જે પરિવારમાં મોટા હોય એમ. આ તમે આ વડ જો, આ વડના ખાલી મૂળ તમે જો કેટલા લાંબા છે. હા હા, છે ક્યાં સુધી મૂળ છે આના. આ નેરનું પાણી જાય મારા, આ નેરનું પાણી બરાબર. તો દોસ્તો આ તમે ખાલી વડ જોવો, હું તો આ વડ જોઈ હે પઠિયો લઈ જામ, આખે આખું લઈ લઉં. આખો વડ તમને એક્સપ્લોર કરીને વ્યવસ્થિત આમ એક્સપ્લોર કરું છું, એ બતાવું છું તમને. આ તમે જુઓ, આ વડની નીચે ઘણા બધા માતાજીના ફોટો પ્રતિમા છે, તેમજ કંઈક મૂર્તિ રૂપી. આ તમે જુઓ હે, હા હા હા, વાંધો નહીં દોસ્તો. ખરેખર અત્યારે આ બધી જગ્યાઓ જોઈને હું મારી જાતને ધન્યતાનો અનુભવ કરાવું છું. આ તમે જુઓ, આ વડની નીચે એમ કહેવાય છે કે ઘણા બધા સાધુ સંતોએ તપ કરેલું છે. ઘણા બધા લોકોની માન્યતા આ વડ સાથે જોડાયેલી છે કે ભાઈ સદીઓથી આ વડ અડીખમ ઊભો છે. દાદા ગામ ક્યુ કીધું તમે? દિગસ ગામ અને ગલતેશ્વરની વચ્ચે આવેલું સ્થળ છે. દિગસ ભગવાન માતાજી કે કઈક શક્તિ દેવી રૂપી કઈક આપણે અહીં સ્થાપન કરવામાં આવેલું છે. આ તમે જોઈ શકો છો. આ તો અચાનક મને રસ્તામાં આ વડ જોયો તો મને એમ થયું કે ભાઈ આવડો મોટો વડ. એટલે આપણા જે પૂજારી દાદા છે એમણે મને કીધું કે ભાઈ આઝાદ આ તો બહુ 500 વર્ષથી પણ પુરાણો વડ છે અને ખરેખર આ વડનું ઘણું બધું મહાત્મ્ય છે એ આ તમે જુઓ. આજુબાજુ બધી પ્રતિમાઓ વિખરાઈને પડી છે, લોકો